નમસ્કાર બાળકો, આજે આપણે ગણિત વિષય લેવાનો છે. ગણિત વિષયમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 31 સુધી આપણે પૂરું કર્યું છે. તો આજે આપણે પાના નંબર 32 લેવાનું છે. તો દરેક બાળકે ગણિતની સ્વાપોથી કાઢવાની છે. એમાં પાના નંબર 32 કાઢો. પાના નંબર 32 ઉપર જો આવી પેટર્ન આપેલી છે, આવી પેટર્ન આપી છે, તો એ પેટર્નને આપણે આગળ વધારવાની છે. ચલો મારી સાથે દરેક બાળકે કરવાનું છે. જો ચોકડી છે, વત્તા છે, બરાબર છે, ગુણ્યા છે, બરાબર. આ જો ત્રણ નિશાની છે, ચોથી પાછી આની આ, તો આપણે ફરીથી એની એ જ રિપીટ કરીશું. તો ગુણ્યા છે, તો અહીંયા આપણે કરીશું વત્તા, બરાબર અને પાછું ગુણ્યા, ફરી પાછું વત્તા, બરાબર અને ગુણ્યા. ત્રણ નિશાની આપી છે અને ફરી ફરીને આપણે એની જ નિશાની ફરીથી કરવાનું. હવે જુઓ અહીંયા 9, 11, 13 પછી ફરીથી 9, તો આપણે લખવાનું 11, 13 પછી ફરીથી 9, 11, 13 અને ફરીથી આવશે 9. આ રીતે લખવાનું પેટર્ન છે. ત્રણ ત્રણ આપેલી છે અને ફરીથી આપણે એની જ લખવાની છે. હવે આ એક ઊંધો એરો, સીધો એરો. ઊંધો તો આપણે સીધો, એક સીધો તો એક ઊંધો, એ રીતે આપણે નિશાની કરવાની છે. દરેક જણે પાના નંબર 32 ઉપર આવી નિશાની કરવાની. પછી એ ત્રણ ખાના તમને આપે છે ને, તો એમાં આપણે જાતે પેટર્ન બનાવવાની છે. તો જો હું અહીંયા બનાવું છું, આ સીધો યુ, તો અહીંયા ઊંધો, સીધો ઊંધો, સીધો ઊંધો. આ રીતે તમારે આ પેટર્ન બનાવવાની છે. ચલો બીજું, બીજામાં બીજી અનુસરણ આવું બી કરે નિશાન, પછી આમ. ચલો એક સીધો, એક ઊંધો, આ રીતે તમારે નિશાનીઓ કરવાની છે. અને એના પછી એક મોટો જીરો, નાનો જીરો અને એનાથી નાનો જીરો. તો પછી શું કરશો? ફરીથી મોટો જીરો, નાનો જીરો, એકદમ નાનો જીરો, મોટો, નાનો, એકદમ નાનો અને મોટો. આ રીતે તમારે આ પેટર્ન પૂરી કરવાની છે. હવે જુઓ, એની નીચેના ખાના પર તમને આપ્યું છે ને, પેટર્ન પ્રમાણે છેલ્લા ખાનામાં આકૃતિ દોરો. તો જુઓ, તમને પહેલા પહેલું ચોરસ, એક ચોરસ, બે ચોરસ, ત્રણ ચોરસ, તો તમારે એવી જ રીતે ફરીથી રિપીટ કરવાનું. તેમાં એક ચોરસ બનશે, એક ગોળ, બે ગોળ, ત્રણ ગોળ. છેલ્લા ખાનામાં આપી છે ને એ આકૃતિ, છેલ્લા ખાનામાં ત્રણ ચોરસ છે તો ત્રણ ચોરસ બનાવવાના, બીજામાં બે ત્રણ ગોળ છે, ત્રણ ગોળ બનાવવાના, પછી છેલ્લામાં ત્રણ બે ત્રિકોણ છે તો બે બનાવવાના. ટૂંકમાં છેલ્લા ખાનામાં જે આકૃતિ છે એ તમારે જાતે બીજા ખાનામાં દોરવાની છે. ચલો પાના નંબર 33 ઉપર જુઓ. ઉપર આ ટપકા આપ્યા છે, ટપકા તમારે જાતે જોડવાના રહેશે. અને આની નીચે જે પેટર્ન આપી છે એ પણ તમારે જાતે બનાવવાની. અને નીચે આપી છે પેટર્ન પ્રમાણે છેલ્લે શું આવશે, જે મેં અહીંયા લખ્યું છે એ તમારે મારી સાથે કરવાનું છે. જો બે ઊભા, એક ઊંધું, બરાબર. તો આપણે શું કરી દેવાનું છે, બે ઊભા, એક ઊંધું. બે ઊભા કરતા આપણે આને પણ ઊંધું કરી દઈશું, એટલે બે ઊભા ને ઊંધા થઈ ગયા, બરાબર. ત્રણ ટપકા, બે ટપકા, એક ટપકા, ત્રણ ટપકા તો આપણે કરવાના છે. બે એક પાન, બે પાન, ત્રણ પાન. હવે અહીંયા એક પાન, તો આપણે અહીંયા બનાવવાના છે બે પાન, બે પાન બનાવી દો. ચલો આ રીતે આપણી પેટર્ન પૂરી થઈ. હવે જુઓ, પાના નંબર 34 ઉપર તમને જે પેટર્ન આપી છે, મેં તમને આટલી પેટર્ન કરાવી, એના ઉપરથી તમને પાના નંબર 34 ઉપરની પેટર્ન આવડી જશે. પેટર્ન પૂર્ણ કરો જે રીતે આપી છે, એનાથી વિરુદ્ધ આપણે જતું જવાનું. એક બે ત્રણ, તો તમારે ફરીથી રિપીટ એનું એ જ કરવાનું. એ રીતે તમારે પાના નંબર 34 કરવાનું
છે ચલો હવે પાના નંબર 35 ઉપર જોઈએ આપણે પાના નંબર 35 ચલો અહીં કે બધા પાના નંબર 35 ઉપર ચલો જો Please.
40 માં 3 ઉમેરી તો 41 41 43 અહીંયા છે 43 43 માં 3 ઉમેરી 44 45 46 46 માં 3 ઉમેરી 47 48 49 49 માં 3 ઉમેરી 50 51 52 અહીંયા છે 52 હવે 8 12 16 20 અને 1 2 3 4 ચલો કેટલાની ગણતરી થઈ 8 12 ચલો આપણે ગણી લઈએ 8 પછી 12 સુધી પહોંચી તો કેટલા થાય 8 9 10 11 12 4 ની ગણતરી થઈ કેટલાની થઈ 4 12 થી 16 સુધી પહોંચી તો 13 14 15 16 4 4 ની ગણતરી છે ચલો 20 ને 4 21 22 23 24 અહીંયા આવશે 24 24 ને 4 28 28 ને 4 29 30 31 32 અહીંયા આવશે 32 32 ને 4 તો 33 34 35 36 લખો 36 આ રીતે તમારે ખાના પૂરા કરવાના છે હવે એની નીચેનું પેટર્ન પ્રમાણે આગળ આવતું રાખજો આગળ
બીજું જોડું છે Yeah.